નમસ્કાર, હું મોઢવાડિયા રામ રાણાભાઈ, શ્રી રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદરમાં એમએડ સેમ 3માં તાલીમ લઈ રહ્યો છું, જેમાં ડૉક્ટર એમ વી વેકરિયા સરના માર્ગદર્શન નીચે સમાવેશી શિક્ષણ વિષયના યુનિટ 2.1 વિવિધતાને સમજવી તેનો ખ્યાલ અને પ્રકાર હું તમારી સમક્ષ રજૂ કરું છું. વિવિધતા એટલે કે અક્ષમતાને સમજવી એનો ખ્યાલ અને પ્રકારો, જેમાં આપણે પ્રસ્તાવના, અક્ષમતાનો અર્થ અને સંકલ્પના, શારીરિક અક્ષમતાના આધારે વર્ગીકરણ, શારીરિક અક્ષમતાના કારણો, માનસિક અક્ષમતા ધરાવતા બાળકોના લક્ષણો, માનસિક અક્ષમતાના કારણો, ડિસ્લેક્સિયા અને તેના લક્ષણો, ડિસ્લેક્સિયાના કારણો. હવે આપણે એના વિશે વિગતવાર ચર્ચા કરીએ. પ્રસ્તાવના. આજે શિક્ષણ અને માનવ અધિકાર માટેની પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી અને સ્થાનિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પક્ષપાત રહિત અને શિક્ષણની સમાન તક અંગે મોટા પાયે પ્રચાર કરી રહી છે. તેથી વિશ્વના તમામ દેશોની શિક્ષણ વ્યવસ્થા સમાન રીતે ગોઠવવાના પ્રયાસો થઈ રહ્યા છે, જેમાં અક્ષમતા ધરાવતા બાળકોના શિક્ષણ માટે ખાસ જોગવાઈઓ પણ કરવામાં આવી છે. હવે આપણે અક્ષમતાનો અર્થ અને સંકલ્પના જોઈએ તો કોઈ પણ પ્રકારની એવી શારીરિક કે માનસિક અવસ્થાને અક્ષમતા કહે છે કે જે વ્યક્તિની ઇન્દ્રિયો અથવા શરીરના એક અથવા વધુ અંગોની કાર્યક્ષમતામાં કાં તો ઘટાડો કરે અથવા તેમને બિનકાર્યક્ષમ બનાવે, જેના કારણે વ્યક્તિ તેની વય કક્ષાએ સામાન્ય સંજોગોમાં કરી શકાતા કાર્યો માટે આવશ્યક સામર્થ્ય કેળવવામાં અવરોધરૂપ બને છે. આવી કોઈ પણ પ્રકારની અક્ષમતા ધરાવતી વ્યક્તિને અક્ષમ વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. અક્ષમ બાળકો માટે અંગ્રેજીમાં ડિસેબલ ચાઇલ્ડ શબ્દનો ઉપયોગ થાય છે, પરંતુ હવે આંતરરાષ્ટ્રીય કક્ષાએ તેની જગ્યાએ ડિફરન્ટલી એબલ ચાઇલ્ડ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. ભારતમાં આવા બાળકો માટે પહેલા વિકલાંગ શબ્દનો ઉપયોગ થતો હતો, પરંતુ હાલના સમયમાં વિવિધતા ધરાવતા બાળકો માટે દિવ્યાંગ શબ્દનો ઉપયોગ થાય છે. અમુક અક્ષમતા જન્મજાત હોય છે, જ્યારે અમુક અક્ષમતા જન્મ પછી કોઈ અકસ્માત, બીમારી કે અન્ય કારણોથી ઉદ્ભવતી હોય છે. અક્ષમતાના પ્રકારો જોઈએ તો એમાં પહેલો પ્રકાર છે શારીરિક અક્ષમતા અને બીજો પ્રકાર છે માનસિક અક્ષમતા. હવે શારીરિક અક્ષમતા જોઈએ તો શારીરિક અક્ષમતા એટલે એવી અક્ષમતા કે જે શરીરના કોઈ એક અથવા વધુ અંગોમાં ઉદ્ભવતી અશક્તિના કારણે વ્યક્તિને આંશિક કે સંપૂર્ણ રીતે તે અંગનો ઉપયોગ કરવામાં અક્ષમ બનાવે છે. શારીરિક અક્ષમતાના આધારે વર્ગીકરણ કરીએ તો એ વર્ગીકરણમાં આંગિક અક્ષમતા. હવે આંગિક અક્ષમતા એટલે હાથ, પગ, જીભ અથવા શરીરનું કોઈ અંગ ક્ષતિગ્રસ્ત થયું હોય અથવા તેની અપેક્ષિત કક્ષાએ કામ ન કરી શકતું હોય તો તેને આંગિક અક્ષમતા કહે છે. હવે જોઈએ ઇન્દ્રિયજન્ય અક્ષમતા. ઇન્દ્રિયોની ખામીને કારણે જો કોઈ બાળક સામાન્ય બાળકો કરી શકે તેવા કાર્યો કરવામાં મુશ્કેલી અનુભવે તો તેને ઇન્દ્રિયજન્ય અક્ષમતા કહે છે. આમાં ખાસ કરીને દ્રષ્ટિની ખામી અને બહેરાશનો સમાવેશ થાય છે. હવે જોઈએ મિશ્ર અક્ષમતા. મિશ્ર અક્ષમતા એટલે જો બાળક એક કરતા વધુ પ્રકારની શારીરિક અક્ષમતા ધરાવતું હોય તો તેને મિશ્ર અક્ષમતા તરીકે ઓળખવામાં આવે છે. શારીરિક અક્ષમતાના કારણો જોઈએ તો અકસ્માતના કારણે અમુક વખતે વ્યક્તિ અમુક અંગ ગુમાવી દે છે અથવા તેના અમુક અંગો કામ કરતા બંધ થઈ જાય છે, જે તેની શારીરિક અક્ષમતામાં પરિણમે છે. બીજું કારણ જોઈએ તો ગર્ભમાં બાળકનો અપૂરતો વિકાસ. અમુક વખતે માતાના ગર્ભમાં બાળકનો અપૂરતો વિકાસ થાય છે, જેના કારણે બાળકમાં અમુક શારીરિક ક્ષતિ જન્મે છે. ત્રીજું કારણ જોઈએ તો બીમારી. અમુક વખતે બાળક ગંભીર બીમારીને કારણે અંગો ઉપરનો કાબુ ગુમાવી દે છે, જેના કારણે તેનામાં શારીરિક અક્ષમતા જોવા મળે છે. ચોથું કારણ જોઈએ તો માનસિક અક્ષમતા.
અમુક વખતે માનસિક અક્ષમતા ધરાવતા બાળકોની શારીરિક અક્ષમતાના વિકાસનું કારણ બને છે. માનસિક વિકાસ ન થયો હોવાથી તે શારીરિક ક્રિયા કરી શકતો નથી. હવે માનસિક અક્ષમતા ધરાવતા બાળકોના લક્ષણો જોઈએ તો લગભગ 18 વર્ષ સુધીના વિકાસાત્મક સમયગાળામાં માનસિક અક્ષમતાના લક્ષણો જોવા મળે છે. આવા બાળકો તેમના દૈનિક કાર્યો કરવામાં મુશ્કેલી અનુભવતા હોય છે અથવા ધીમે કામ કરતા હોય છે. તેમનો આત્મવિશ્વાસ ઓછો હોય છે. આવા બાળકોની અધ્યયન ક્ષમતા ખૂબ જ ઓછી હોય છે. તેમનો ભાષા વિકાસ નબળો જોવા મળે છે. આવા બાળકો સાર્થક રીતે તર્ક, ચિંતન અને કલ્પના કરવામાં મુશ્કેલી અનુભવે છે. માનસિક અક્ષમતાના કારણો. તો માનસિક અક્ષમતાના કારણો પણ શારીરિક અક્ષમતાના કારણો જેવા જ છે. તો એમાંનું પહેલું કારણ અકસ્માત. અમુક વખતે અકસ્માતને કારણે માથા પર વાગવાથી અથવા અકસ્માતનો આઘાત લાગવાથી બાળકના મગજ પર અસર થાય છે, જેના કારણે તે અંગ અથવા સંપૂર્ણ મગજ પરનું નિયંત્રણ ગુમાવી દે છે. ગર્ભમાં બાળકનો અપૂરતો વિકાસ. અમુક વખતે માતાના ગર્ભમાં બાળકનો અપૂરતો વિકાસ થાય છે, જેના કારણે બાળક અમુક માનસિક ક્ષતિ સાથે જન્મે છે. બીમારી. અમુક વાર ગંભીર બીમારી, લાંબી બીમારી કે મનોવૈજ્ઞાનિક બીમારીને કારણે બાળકના મગજનો પૂરતો વિકાસ થતો નથી. અયોગ્ય ઉછેર. અમુક માતા પિતા તેના બાળકો પર વધુ પડતું નિયંત્રણ રાખતા હોય છે. અમુક માતા પિતા બાળકોને હંમેશા ડરાવીને રાખતા હોય છે, જેના કારણે તેનો માનસિક વિકાસ યોગ્ય રીતે થતો નથી અને તેઓ માનસિક બીમારીના ભોગ બને છે. આમ આવા ઘણા કારણોના લીધે બાળકોમાં માનસિક અક્ષમતાઓ જોવા મળે છે. હવે જોઈએ ડિસ્લેક્સિયા. ડિસ્લેક્સિયા એ બાળકના વાંચનની અક્ષમતા સાથે સંકળાયેલો રોગ છે. યુએસના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના જણાવ્યા અનુસાર ડિસ્લેક્સિયા એ અધ્યયનની અક્ષમતા છે, જે વ્યક્તિની વાંચન, લેખન, જોડણી લખવાની અને અમુક વખતે બોલવાની ક્ષમતામાં અવરોધ પેદા કરે છે. આવા રોગના કારણે વાંચન કરતી વખતે અક્ષરો ઓળખવામાં ભૂલ થાય છે. આનો સમાવેશ શારીરિક અને માનસિક એમ બંને અક્ષમતામાં કરી શકાય છે. ડિસ્લેક્સિયાના લક્ષણો. લખેલા અક્ષરો વાંચતી વખતે બાળકને ભળતા અક્ષરો દેખાય છે, અક્ષરો ઓળખી શકતું નથી. બાળક લાંબા વાક્યોનું અર્થઘટન કરી શકતો નથી. આ રોગથી ગ્રસ્ત બધા બાળકો મંદ બુદ્ધિના નથી હોતા. તેમનો બુદ્ધિઆંક ઊંચો હોઈ શકે છે. તેના મગજમાં અક્ષર અને તેના ઉચ્ચારણ વચ્ચેનું યોગ્ય જોડાણ થતું નથી. તે ઉચ્ચારને આધારે અક્ષરને ઓળખી શકતું નથી. ડિસ્લેક્સિયાના કારણો જોઈએ. ડિસ્લેક્સિયાના કારણોમાં પહેલું કારણ છે મગજમાં થતી માહિતી પ્રક્રિયાના કારણે આ રોગ થાય છે. તેના કારણે અક્ષરો જોવામાં અને સ્પષ્ટ ઉચ્ચાર કરવામાં બાળક મુશ્કેલી અનુભવે છે. બીજું કારણ, મગજના જે ભાગમાં ભાષાનું અર્થઘટન થાય છે અથવા અક્ષરો અને અંકોની ઓળખ થાય છે તેમાં આવતી ખામીને કારણે આ રોગ થાય છે. ત્રીજું કારણ, બાળકના મગજમાં દ્રશ્ય અને સાંભળેલા અક્ષરો બંનેનું એક સાથે યોગ્ય રીતે જોડાણ થતું નથી. તેથી તેની સામે જ્યારે લેખિત સ્વરૂપે ફરીથી એકનો એક અક્ષર રજૂ કરવામાં આવે ત્યારે તે ભળતા અક્ષરો બોલે છે અથવા તે સાચી રીતે વાંચી શકતો નથી. ચોથું કારણ જોઈએ તો મગજમાં યોગ્ય દ્રશ્ય ન ઊભું થતું હોવાથી યોગ્ય અક્ષર જોઈ શકતો નથી. ઉપસંહાર. આમ આજે આપણે અક્ષમતાનો અર્થ અને સંકલ્પના, શારીરિક અક્ષમતાના આધારે વર્ગીકરણ, શારીરિક અક્ષમતાના કારણો, માનસિક અક્ષમતા ધરાવતા બાળકોના લક્ષણો, માનસિક અક્ષમતાના કારણો, ડિસ્લેક્સિયા અને તેના લક્ષણો અને ડિસ્લેક્સિયાના કારણો વિશે અભ્યાસ કર્યો. થેન્ક યુ.